हेलो विद्यार्थियों, गई काल ना टेस्ट ने बात करिए, ऑलरेडी घना बधा विद्यार्थियों घणो सारो परफॉर्मेंस हतो। घना बधा विद्यार्थियों ने पेपर लगता जोया त्यारे कन्फ्यूजन मा हता, का तो प्रश्नो नहीं समझाता था, क्या तो प्रश्नो ने क्यांथी चालू करिए, क्या प्रूव करिए। बीजी एक वस्तु तमने कहूं, ऑलमोस्ट घना बधा विद्यार्थियों टेक्स्ट बुक नो कॉपी पेस्ट, कॉपी पेस्ट એટલે સમજૂતી વગરની માહિતી હતી, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે એક્ઝામ આપી છે બહુ સિન્સિયરલી બહુ ડેડિકેટેડલી, આવા વિદ્યાર્થીઓની આવી પ્રેક્ટિસ જે ગઈકાલના ટેસ્ટમાં જો એ બહુ ઇમ્પ્રેસિવ હતી। વિદ્યાર્થીઓ ઓલરેડી જે તમે ટેસ્ટ લખતા હોય દરેક વિદ્યાર્થીઓને ફોકસ કરવામાં આવે છે કઈ રીતે લખે છે। બીજી એક વસ્તુ, જે તમારો કોન્સેપ્ટ હોય એ કોન્સેપ્ટ પ્રમાણે દરેક થિયરી અથવા દાખલાની ગણતરી કરજો। આપણે દરેક વિડિયોમાં જે જે સમજૂતી આપીએ છે એના પરથી નાનકડા મુદ્દાઓ પણ કવર કરીએ છીએ। બીજી એક અગત્યની વસ્તુ, લાસ્ટ 3-4 વિડિયો વિદ્યાર્થીઓ પ્રોપર જોયા નથી, જો કદાચ જોયા હોય તો થિયોરેટિકલ પાર્ટ તો ઈઝીલી કવર થઈ જાય, અને દાખલાની વાત કરીએ તો દાખલા માટે માત્ર અને માત્ર સૂત્રો યાદ હોય ને તો એમાં માત્ર રકમ મૂકવાની હતી। વિદ્યાર્થીઓ, આ ગઈકાલના ટેસ્ટમાં જે ઓવરઓલ પરફોર્મન્સ જે અમે જોયું એ દરેક વિદ્યાર્થીનું ઘણું સારું હતું, પણ હજી સેલ્ફ પ્રેક્ટિસ જોઈએ। જો આ રીતે પ્રેક્ટિસ થશે તો તમે જે કટ ઓફનો જે આપણે ટાર્ગેટ રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ આ સ્કોર સુધી પહોંચી શકે એ સ્કોર ઘણો દૂર થઈ જશે। એટલે વિદ્યાર્થીઓ રોજના ઓછામાં ઓછા 3-4 કલાક સેલ્ફ સ્ટડીનો ટાર્ગેટ રાખજો। બીજી વસ્તુ, વિડીયોને 10 વાર જો ન ખબર પડતી હોય તો, બીજી વસ્તુ જો તો પણ ન ખબર પડે તો એટલીસ્ટ સરને ક્વેશ્ચન પૂછજો। હા, ઘણા બધા વિદ્યાર્થીઓ 5-6 વિદ્યાર્થીઓ ક્વેશ્ચન પૂછે જ છે, પણ સમયનો અભાવ હોવાના કારણે કદાચ અમુક વિદ્યાર્થીઓનો અમે જવાબ આપી ન શકતો, તો પણ કોલ બેક કરી લેજો। હવે જે રેગ્યુલર ચેપ્ટર જે ચાલતો હતો 12મું ચેપ્ટર પરમાણુઓ, આ પરમાણુઓમાં બોર મોડેલ, રુતરફોર્ડ મોડેલ, તરબૂજ મોડેલ, ઉર્જા, કક્ષીય ત્રિજ્યા અને વર્ણપટ આવા ટોપિક આપણે લઈ લીધા। હવે જે બોર મોડેલ જે લીધેલું એ બોર મોડેલ અને દ બ્રોગલી સમીકરણની સામ્યતા કઈ રીતે છે, એટલે દ બ્રોગલીના સિદ્ધાંત પરથી એની બોર મોડેલની સમજૂતી કઈ રીતે મેળવી શકાય। બોર મોડેલની સમજૂતીની વાત કરતા હોઈએ એટલે આપણી પાસે 3 સ્વીકૃતિ છે। સૌથી પહેલી સ્વીકૃતિ એ સ્થિરતા દર્શાવે છે। બીજી સ્વીકૃતિની વાત કરીએ વિદ્યાર્થીઓ તો કોણીય વેગમાનને અનુલક્ષીને છે। કોણીય વેગમાન માટે L is equal to nh upon 2π, એટલે આ ડી બ્રોગલીની સમજૂતી આપણે કોણીય વેગમાનને અનુલક્ષીને। ત્રીજી સ્વીકૃતિની વાત કરીએ બોર મોડેલની તો એ ફોટોનની ઉર્જા દર્શાવે। હવે આ બોર ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિ એટલે L is equal to nh upon 2π માટે ડ બ્રોગલીની સમજૂતી કઈ રીતે છે એ પણ જોઈએ। ડ બ્રોગલી એ એવી દલીલ કરી કે બોરના પરમાણુઓ વર્તુળાકાર કક્ષામાં જે ગતિ કરતા હોય એ ઇલેક્ટ્રોન દ્રવ્ય તરંગ તરીકે હોય છે, એટલે આપણે એને પાર્ટિકલ્સ વેવ તરીકે લઈ શકાય છે। હવે પાર્ટિકલ્સ વેવ તરીકેની વાત કરતા હોઈએ એટલે દોરી પર પ્રસરતા તરંગોની જેમ દ્રવ્ય તરંગો પણ અનુનાદની સ્થિતિ ઉત્પન્ન કરે છે, અને આ અનુનાદની સ્થિતિ માટે ઓલરેડી આપણે 11મા 15મા ચેપ્ટરમાં વાંચી ગયા છે। ફરી થોડુંક યાદ કરીએ કે જ્યારે કોઈ પણ દોરીને ખેંચીને છોડી દેવામાં આવે ત્યારે મોટી તરંગ સંખ્યાઓ ઉત્તેજિત થાય છે, આમ છતાં જે તરંગો માટે જે બે છેડા હોય એ નિસ્પંદ બિંદુઓ તરીકે આપણે લઈ શકાય છે। સૌથી પહેલી વસ્તુ વાત કરીએ તરંગ શું છે, માધ્યમમાં વિક્ષોભની ગતિને આપણે તરંગો કહીએ છીએ। જ્યારે પણ તરંગો માટે બે છેડાઓને નિસ્પંદ બિંદુઓ તરીકે લઈએ ત્યારે યાદ રાખજો સ્થિત તરંગો રચાય છે, અને આ સ્થિત તરંગો જ્યારે પણ રચાતા હોય ત્યારે તરંગ લંબાઈ 1, 2, 3 આવા તરંગ
લંબાઈ સ્વરૂપે એનો પૂર્ણ ગુણાંક મળે છે. દાખલા તરીકે આપણી પાસે ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસને ધન વિદ્યુતભારિત હોય, આ એની આજુબાજુની કક્ષામાં જે વર્તુળાકાર જે ગતિ કરતો હોય ઇલેક્ટ્રોન એ આ એની કક્ષીય ત્રિજ્યા સ્મોલ r. હવે ડ બ્રોગલીના સિદ્ધાંત મુજબ કે ઇલેક્ટ્રોન જ્યારે પણ ગતિ કરતો હોય એ તરંગ સ્વરૂપે હોય છે. આ તરંગ સ્વરૂપે આપણે સમીકરણ મળે છે. બીજી એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ, આ જે બે વચ્ચેનું જે અંતર મળતું હોય ને એને આપણે તરંગ લંબાઈ લેમ્બડા કહીએ છીએ. જ્યારે પણ એ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે તરંગ લંબાઈ આના પૂર્ણ ગુણાંકનો હોય છે. બીજી તરંગ લંબાઈઓ ધરાવતા તરંગો પરાવર્તન થતા વ્યતિકરણ અનુભવે છે અને તેમના કંપ વિસ્તારો ઝડપથી ઘટીને શૂન્ય થઈ જાય છે. જ્યારે પણ ઝડપથી ઘટીને શૂન્ય થાય ત્યારે કુલ અંતર કક્ષાના પરિધ જેટલું હોય છે. હવે કુલ અંતરની વાત કરીએ વિદ્યાર્થીઓ, હમણાં જ કીધું અંતર n લેમ્ડા દ્વારા તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય, એટલે તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં કુલ અંતર એટલે 2 pi r. આ પરિધ છે. એટલે ડ બ્રોગલી મુજબ જ્યારે પણ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તે પરિધ 2 pi r n લેમ્ડાના પૂર્ણ ગુણાંકમાં હોય છે. હવે જ્યારે પણ વર્તુળાકાર કક્ષા હોય ત્યારે સ્થિત દ્રવ્ય જે હોય એ તરંગ સ્વરૂપમાં મળે અથવા સ્થિત દ્રવ્ય તરંગ સ્વરૂપમાં એની લાક્ષણિકતા ધરાવે છે. હવે દાખલા તરીકે વાત કરીએ n is equal to જે સમીકરણ મળતું હોય, દાખલા તરીકે પરિભ્રમણ પ્રમાણે જો 4 8 આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ, એટલે લેમ્ડા એ n ની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ છે. ફરી ધ્યાનથી સાંભળો વિદ્યાર્થીઓ, લેમ્ડા એ n ની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ છે. 11માં ઓલરેડી આપણે વાંચી ગયા છે કે ધ બ્રોગલી તરંગ લંબાઈ ધ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p, જ્યાં h પ્લાન્ક અચળાંક છે, p વેગમાન છે. એટલે આ જ સમીકરણમાં ધ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h upon m into v. આ સમીકરણને આપણે સમીકરણ નંબર 2 આપ્યું. ફરી ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ, આ જ સમીકરણને આપણે જ્યારે પણ વેગમાનની સાપેક્ષ લઈએ અથવા પ્રકાશને ઝડપને અનુલક્ષીને જ્યારે પણ ઇલેક્ટ્રોનની ઝડપ લેતા હોય ત્યારે યાદ કરજો વિદ્યાર્થીઓ, હમણાં જ આપણે જોયું n m r is equal to 2 pi r. આ જ સમીકરણ 2 ને n વડે ગુણાકાર કરીએ એટલે n lambda is equal to n h upon m into v. પણ સમીકરણ 1 પરથી n lambda is equal to 2 pi r. હવે આ જ સમીકરણને 2 pi r is equal to n h upon m v. m into v ને સામેની બાજુ લઈ જઈએ, r 2 pi ને નીચેની બાજુ લઈ જઈએ, એટલે m v r is equal to n h upon 2 pi. ફરી યાદ કરો વિદ્યાર્થીઓ, m into v એટલે p વેગમાન અને આ r cross p is equal to l, એટલે આ જ સમીકરણ પરથી l is equal to n h upon 2 pi. બોરની ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિ એટલે l is equal to n h upon 2 pi ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન h upon 2 pi ના પૂર્ણ ગુણાંકમાં હોય છે, જ્યાં m પૂર્ણ ગુણાંક સંખ્યા દર્શાવે. આ રીતે આપણે ડ બ્રોગલી ના સમીકરણ પરથી બોર ની ક્વોન્ટમીકરણ ની બીજી જે સ્વીકૃતિ જે છે એ આપણે સમજાવી શકાય છે. એટલે આવું કહી શકાય કે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપના કારણે l is equal to nh upon 2 pi સમીકરણ ધરાવે છે.
ઇલેક્ટ્રોનની ગતિના કારણે એનું દ્રવ્ય તરંગ સ્વરૂપે મળે છે. એટલે બોરની બીજી સુકૃતિ એ ક્વોન્ટમીકરણ સમજૂતી માટે ઊર્જાની સાથે સાથે કોણીય વેગમાનની પણ સમજૂતી આપે છે. બોર મોડેલની મર્યાદામાં પ્રથમ મર્યાદા યાદ રાખો વિદ્યાર્થી કે આ બોર મોડેલમાં ન્યુક્લિયસ ઘન વિદ્યુત બને છે અને ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે છે. એટલે બોર મોડેલ હાઇડ્રોજન પરમાણુ માટે બરાબર, પણ જ્યારે પણ આપણે હિલિયમ જેવા પરમાણુની વાત કરીએ ત્યારે બોર મોડેલ તેની સમજૂતી આપતો નથી. બોર મોડેલની રચનામાં ધન વિદ્યુતભારી ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું વિદ્યુત બળ સંકળાયેલું છે. તે બહુ ઇલેક્ટ્રોન પરમાણુમાં અનિવાર્યપણે દેખાતા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેના વિદ્યુત બળોના સમાવેશ કરતું નથી. એટલે સામાન્ય પહેલી મર્યાદા એવું કહી શકાય કે બોર મોડેલ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા વિદ્યુત બળ અથવા કુલંબીય બળની સમજૂતી આપતો નથી. હવે બીજી મર્યાદાની વાત કરીએ તો બોર મોડેલ હાઇડ્રોજન પરમાણુઓ વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિઓનું સાચી રીતે પૂર્વાનુમાન કરે છે. તેમ છતાં આ મોડેલ વર્ણપટમાં આવૃત્તિઓની સાપેક્ષ તીવ્રતાઓ સમજાવતું નથી. અને ઓછી તીવ્રતા હોય કે વધારે તીવ્રતા હોય, શા માટે હોય એની પણ સમજૂતી આપતો નથી. પ્રાયોગિક અવલોકનો દર્શાવે છે કે કેટલીક સંક્રાંતિઓમાં અન્ય કરતાં વધારે માનીતી જે કક્ષકો જે છે એની સમજૂતી બોર મોડેલ વડે આપી શકાતી નથી. સામાન્ય રીતે એવું કહેવાય કે બોર મોડેલ તીવ્રતાના ફેરફાર સમજાવવા માટે અસક્ષમ છે. બે મર્યાદાઓમાં ખાસ કરીને પહેલી મર્યાદાઓ એ વિદ્યુત બળની સમજૂતી આપતો નથી, બીજામાં તીવ્રતાની સમજૂતી આપતો નથી. ખાસ કરીને વાત કરીએ વિદ્યાર્થીઓ મોસ્ટ આઈએમપી બોર મોડેલ પરથી ઊર્જા કક્ષીય ત્રિજ્યા વર્ણપટ અને એની મર્યાદા આટલા ટોપિક આમાં મોસ્ટ આઈએમપી છે. હવે ઉદાહરણના દાખલા લઈએ વિદ્યાર્થીઓ. જે ટોપિક આપણે અત્યાર સુધી જોયા, જે સૂત્રો જોયા, હાઇડ્રોજન પરમાણુ માટે ઊર્જાના સમીકરણ -13.6 ઇવીના સ્વરૂપમાં જોઈએ, એના પરથી અમુક આપણે ઉદાહરણના દાખલાઓ જોઈએ. હવે ઉદાહરણો એક બે જોઈએ, થિયોરેટિકલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ છે એટલે એ ટ્રાય કરજો. એ આજના ટોપિક પરથી અને બોર મોડેલની સમજૂતી પરથી અને બેઝિક જે આપણે ગુરુત્વાકર્ષણની સમજૂતી છે એના પરથી દાખલાઓ છે. એટલે એ આજના ટોપિકને અનુલક્ષીને હોમવર્કમાં છે. હવે અત્યાર સુધી આપણે જે બોર મોડેલની સમજૂતી જોઈ એના પરથી ઉદાહરણ 12.3 જોઈએ. એટલે એમાં ઊર્જાના સ્વરૂપો કાં તો ઊર્જાની રકમ જે પણ આપેલી હોય એના પરથી આપણે શું શોધવાનું છે એ બોર ક્વોન્ટમીકરણની ઊર્જાના સમીકરણ પરથી આપણે તારવી શકીએ. સૌથી પહેલા જો વિદ્યાર્થીઓ 12.3 ઉદાહરણ આઈએમપી છે, ધ્યાનથી સાંભળો. ઉદાહરણ પ્રાયોગિક રીતે એમ જણાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે આપણે 13.6 ઊર્જાની જરૂર પડે છે. હવે 13.6 ઊર્જાની જ્યારે પણ વાત કરતા હોય વિદ્યાર્થીઓ તો યાદ રાખજો આ ઊર્જા ઇવીના સ્વરૂપમાં છે. હવે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊર્જાની વાત કરતા હોઈએ એટલે આ ઊર્જા -, ફરી યાદ ધ્યાનથી જો, છૂટા પાડવા માટે પ્રશ્નમાં ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે -13.6 ઇવી ઊર્જાની જરૂર પડે છે. માઇનસ બંધન ઊર્જા દર્શાવશે એટલે ઇલેક્ટ્રોનની ન્યુક્લિયસ સાથે બંધન ઊર્જાનું મૂલ્ય 13.6. હવે આ ઇવીમાં છે, જો આને જૂલમાં બદલવું હોય તો 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10^-19 જૂલ. હવે આ રકમ આપણી પાસે જૂલમાં છે. ઓલરેડી વાત કરીએ આપણે જે રકમ આપેલી છે 10^-19 13.6 ગુણ્યા 1.6 એટલે આના પરથી આપણે આ રકમ
લગભગ 2.2 ગુણ્યા 10 ની ઘાત -18 જૂલ મળે છે. એટલે આપણી પાસે ઊર્જાનું મૂલ્ય છે. હવે ફરી પ્રશ્ન ધ્યાનથી જો પ્રાયોગિક રીતે એમ જણાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુ ને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઈવી ઊર્જાની જરૂર પડે છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. એટલે આપણી પાસે ઊર્જાનું સમીકરણ છે કક્ષીય ત્રિજ્યા એટલે r અને વેગ એટલે કે v, આ બે સમીકરણ આપણે શોધવાના છે. ફરી યાદ કરીએ હાઇડ્રોજન પરમાણુ માટે જે ઊર્જાનું સમીકરણ હતું એ ઊર્જાનું સમીકરણ જેના પરથી આપણને રકમ મળતી હતી 13.6 અથવા 2.2 ગુણ્યા 10 ની ઘાત -18 ઈવી ના સંદર્ભમાં એ ઊર્જાના સમીકરણ જોઈએ આપણે. તો જો ઊર્જાનું સમીકરણ the e is equal to minus e square, હકીકતમાં z e square પણ z is equal to 1 લેતા હતા હાઇડ્રોજન માટે 8 pi epsilon 0 into r, r આપણે શોધવાનું છે એટલે માઇનસ e square 8 pi epsilon 0 into e, e ની small e ની રકમ આપણી પાસે છે જ, e ની રકમ કેટલી 1.6 ગુણ્યા 10 ની ઘાત માઇનસ 19. બીજી વસ્તુ એ જો કોઈ વિદ્યાર્થી 1 upon 4 pi epsilon 0 ને શું લખી શકાય k, એટલે આ જ સમીકરણ ને માઇનસ k e square 2 e આ રીતે પણ લખી શકાય. હવે આપણી પાસે માઇનસ k ની રકમ 9 ગુણ્યા 10 ની ઘાત 9, e ની રકમ 1.6 ગુણ્યા 10 ની ઘાત માઇનસ 19 નો સ્ક્વેર 2 અને e ની રકમ 2.2 ગુણ્યા 10 ની ઘાત માઇનસ 18. ફરી યાદ કરીએ વિદ્યાર્થીઓ અહીંયા માઇનસ છે એટલે આ રકમ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે જ્યારે પણ આ ગણતરી કરીએ તો આ ગણતરી પરથી કક્ષીય ત્રિજ્યાની રકમ આપણને મીટરમાં ડાયરેક્ટલી મળી જશે. હવે આ ગણતરીને એકદમ ઈઝી કરવું હોય તો કઈ રીતે કરી શકાય એ પણ જોઈએ. 1.6 ગુણ્યા 1.6 એને આપણે ડાયરેક્ટલી 16 ગુણ્યા 16 કરીએ અને જે પોઈન્ટના જે છે એ ગુણાકારમાં લઈએ એટલે આ ગણતરી જ્યારે પણ કરીએ કક્ષીય ત્રિજ્યા ની રકમ આપણને લગભગ 5.3 ગુણ્યા 10 ની ઘાત 11 માઇનસ 11 મીટરના ક્રમમાં મળશે આ કક્ષીય ત્રિજ્યા. હવે વેગની વાત કરતા હોઈએ તો વિદ્યાર્થીઓ ફરી યાદ કરો આપણી પાસે ઊર્જાનું સમીકરણ છે ઓલરેડી. જ્યારે પણ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય એટલે ઇલેક્ટ્રોનનો દળ આપણી પાસે છે અને જ્યારે વર્તુળાકાર ગતિ કરતો હોય તો વર્તુળાકાર ગતિ માટે આપણી પાસે ઓલરેડી સમીકરણ વેગનું સમીકરણ છે એ પણ યાદ કરીએ. વેગના સમીકરણમાં ધ વી ઇઝ ઇક્વલ ટુ, ફરી યાદ કરીએ જ્યારે પણ આપણે દળની વાત કરતા હોઈએ એટલે ફરી યાદ કરીએ એમ વી આર, એમ વી આર ની સાપેક્ષ જ્યારે પણ વેગનું સમીકરણ લઈએ એટલે આ સમીકરણ નહીતર એના કરતાં ઇઝી ફોર્મેટ કહીએ તમને, જ્યારે પણ વર્તુળાકાર ગતિ કરતો હોય ઇલેક્ટ્રોન ત્યારે લાગતું બળ એ કોના બરાબર હોય છે, જે લાગતું બળ હોય વિદ્યુત બળ એ જે ઇલેક્ટ્રોનના બળ હોય કેન્દ્રગામી બળના કારણે. હવે કેન્દ્રગામી બળની વાત કરીએ તો એમ વી સ્ક્વેર અપોન આર, એટલે કેન્દ્રગામી બળ અને વિદ્યુત બળ ના મૂલ્યો કેવા છે સરખા, એટલે એમ વી સ્ક્વેર અપોન આર અને k e સ્ક્વેર અપોન આ સમીકરણમાં રકમની વાત કરીએ એટલે એ રીતે કેન્સલ કરીએ એટલે ડાયરેક્ટલી આપણે વેગનો સમીકરણ મળે છે. ફરી રિમાઇન્ડ કરાવી દઉં વિદ્યાર્થીઓ આ સમીકરણ માટે હોમવર્કમાં સમજૂતી, પણ જ્યારે પણ ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે કેન્દ્રગામી બળ એ વિદ્યુત બળ ના સમીકરણ બરાબર હોય છે. આ પાર્ટ 2 આ હોમવર્કમાં શું છે, કેન્દ્રગામી બળની વાત કરીએ એમ વી સ્ક્વેર અપોન આર, આની વાત કરીએ તો કે
e square upon r square. तो k नहीं बात करिए, એટલે 1 upon 4 pi epsilon 0 cancel करो, m ने नीचे ले जाओ, v ने सूत्र ना करता बना, એટલે આપણે ડાયરેક્ટ સમીકરણ મળશે. એટલે 12.13 માં વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુક માં ડાયરેક્ટલી ફોર્મ્યુલા છે, પણ એની સમજૂતી તમારે આ સૂત્ર પરથી કરવાની રહેશે.